नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 13 માં આજે લેક્ચર છે મિત્રો 11 નો. આજના લેક્ચર ની અંદર આપણે 13.6.1 ટોપિક નો ભાગ નંબર 2 નો આજે આપણે અભ્યાસ કરીશું. રેડિયોએક્ટિવ ક્ષયના નિયમ નો ભાગ 2, જેની અંદર આપણે અર્ધાયુ ટો વણહા અને સરેરાશ જીવનકાળ ટો વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ચલો દેખજો, जुदा जुदा रेडियोन्यूक्लाइड्स ना, जुदा जुदा रेडियोन्यूक्लाइड्स ना शयद गणा जुदा जुदा हुआ छे. गणा बदा शयद दर એટલે વિભંજનનો દર. એક્ટિવિટી આગળ સમજાય તો dn/dt જે શયદ દર કહેવાય, વિભંજન દર કહેવાય. જુદા જુદા તત્વોનો વિભંજન દર કેવો હોય મિત્રો? જુદો જુદો હોય છે. માટે આ લક્ષણને વિશિષ્ટ રીતે રજૂ કરવાનો સરળ ઉપાય અર્ધ આયુ અર્ધ જીવનકાળ હાફ લાઈફ ना ख्याल पर थी मले छे. हाफ लाइफ सरेराश जीवन का अर्ध आयु जेने कहीए छे एना विशे जोईए. रेडियोएक्टिव न्यूक्लाइड्स नो अर्ध आयु, रेडियोएक्टिव न्यूक्लाइड्स नो अर्ध आयु टो वन हाफ वडे दर्शाए. अमुक जगह टी वन हाफ लखी छे, बे एक ज मित्रो दर्शाए. जे तेना नमूना मां वाके व्याख्या देजो, जे तेना नमूना मां प्रारंभ मां रहेला रेडियो न्यूक्लियस नी संख्या n0 थी घटीने n0 થી ઘટીને n0/2 અથવા અડધી થાય. n0/2 જે હોય પ્રારંભિક સંખ્યા n0 છે તત્વની આ, તો એની અડધી થઈ જામ n0/2 થાય છે. ત્યારે તે માટે લાગતો સમય જે છે એને જ આપણે અર્ધાયુ કહીએ છીએ મિત્રો. તો હવે વ્યાખ્યાના પરથી આમ જે સમયગાળામાં रेडियो एक्टिव तत्व न्यूक्लियस की संख्या प्रारंभ की संख्या ना अर्धा मूल्य बने ते समयगाळा ने ते तत्व नो अर्धायु टो वन हाफ कहे छे. कय अर्धायु कहेवाय? टो वन हाफ कहे छे. n=n0 इनी माइनस लेमडा टी मा n आ रेडियो एक्टिविटी नो चरघातांक के नियम छे. n=n0 इनी माइनस लेमडा टी मा n=n0/2 અને t=2.5 મુકતા અંતર મૂકી કાઢો મિત્રો. n0/2 n0 ઇની માઇનસ લેમ્ડા t ની જગ્યાએ 2.5 n0 માઇનસ વાળો ભાગ ક્યાં જશે? છેદમાં ગા e લેમ્ડા t 1/2. તો n0/2 n0 e λ 2 1/2. n0 જતા રહે, બંનેના છેદ અંશમાં લઈ દો. 2 ઇની માઇનસ સોરી e ની e 2 બરાબર લેમડા ટો વન હા. હવે 2 નીકળવા બાદે બંને બાજુ NTLN લેતા, બંને બાજુ NTLN લેતા, NTLN લઈ લે તો LN2 બરાબર જે ઘાત છે મિત્રો આગળ જે લેમડા ટો વન હા ઇન્ટુ LN e/e કેટલા થાય? તો 1 થાય. બેજ અને ઘાત બંને સરખા હોય તો 1 કહી શકાય. તો LN2 λ 2 1/2. હવે કરતા બનાવો, 2 1/2 LN2 λ. LN ના લોગ કરો મિત્રો, 2.303 ગુણ્યા લોગ 2. લોગ 2 ની કિંમત 0.3010 ગુણ્યા 2.303 કરશો મિત્રો એટલે 0.7 λ 2 1/2 માટે તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે. 2 1/2 0.793 λ વડે દર્શાવી છે સમીકરણ નંબર 1 કહી. અને શું કહીએ? સમીકરણ નંબર 1 2 1/2 0.793 λ કહી દીધી છે. ક્લિયર મિત્રો? જો 2 1/2 સમયમાં, જો 2 1/2 સમયમાં n0 થી ઘટીને અડધા મૂલ્યના બને, n0 થી ઘટીને કેટલા મૂલ્યના બને છે? અડધા મૂલ્યના બને છે. તો r=λn એટલે રેડિયો એક્ટિવિટી નો નિયમ છે r=λn ને આધારે સ્પષ્ટ છે કે આટલા જ સમય, આટલા જ સમય r0 પણ ઘટીને તેના કેટલા મૂલ્યના થાય? અડધા મૂલ્યના બને. જેમ ન્યુક્લિયસ ની સંખ્યા અડધી થઈ એમ એક્ટિવિટી એમ પણ મિત્રો કેટલી થાય? અડધી થાય છે. r હતા r0 જે પ્રારંભિક, તો એના કેટલા થઈ જાય? r0/2 થશે. એક્ટિવિટી પણ અડધા મૂલ્યની થાય છે. તો તમને મિત્રો પરીક્ષા પૂછાય રેડિયો એક્ટિવિટી નો અર્ધાયુ વિશે સમજાવો, તો અહીંથી આટલો ભાગ આખો સમજાવવાનો છે પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન, રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ નો સરેરાશ જીવનકાળ ટો વિશે સમજાવો. તો એના વિશે આપણે જોવા
जाइए मित्रों, तो रेडियोएक्टिव तत्व माटे जरूरी संबंधित माप सरेराश जीवन काल तो एवरेज अथवा तो मीन लाइफ या हाफ लाइफ अर्धी लाइफ और मीन लाइफ એટલે સરેરાશ જીવન કાળ જેને ટો વડે દર્શાવીએ છીએ. તો એના માટે બે ભાગ મિત્રો, ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડાયરેક્ટ લખી જાય, ન્યુક્લિયસની સંખ્યા આર ટી ઇન્ટુ લેમ્ડા ટી બરાબર લેમ્ડા એન જીરો ઇની માઇનસ લેમ્ડા ટી ઇન્ટુ ડેલ્ટા ટી. સમીકરણ તો મેં લખી દીધું પણ આયુ ક્યાંથી મિત્રો એ પ્રશ્ન થશે. तो एना माटे मैं अहीं लख्यु, देखो आर बराबर आर जीरो इनी माइनस सॉरी इनी माइनस लेमडा टी, आर जीरो नी जगह शू मूके लेमडा एन जीरो इनी माइनस लेमडा टी थई गया. हवे मित्रों बन्ने बाजू डेल्टा टी वडे गुणता, देखो आर डेल्टा टी थई गया बराबर लेमडा एन जीरो इनी माइनस लेमडा टी इंटू डेल्टा टी. तो आ समीकरण थई गयुं रेडियो एक्टिव तत्व. क्लियर मित्रों? तो आ समीकरण नो आपणे उपयोग करीशुं. आ समीकरण थई गयुं. तो आमाना दरेक न्यूक्लियस ने टी समय आज न्यूक्लियस नी संख्या मिले एने टी समय सुधी जीवित रहे छे. केला समय सुधी? टी समय सुधी. पछी एनो धीमे धीमे उत्सर्जन थाय एटले नाश पामे छे. तो आ बधा न्यूक्लियस नो कुल जीवन काल केटलो? तो समयगाळो टी एटले डेल्टा टी समय जेटला सूक्ष्म समयगाळा माटे जीवित रहता होय तो बन्ने बाजू एटले के टी समय कीधा छे, डेल्टा टी तो लई लीधा था समयगाळो, पण टी समय माटे जीवित रहता होय तो टी वडे गुणी काढो. एक न्यूक्लियस नो संख्या आटली छे अने एकला समय माटे जीवित रहे टी, तो टी वडे एने गुणे तो लेमडा चेक करजो एन जीरो एनी माइनस लेमडा टी अने टी वधारानो के अने डीटी सूक्ष्म समयगाळा माटे थई जाय એટલે કેટલા થઈ જાય? ડેલ્ટા ટી ની જગ્યાએ ડીટી. તો આટલો કુલ સરેરાશ જીવનકાળ થાય. શું થાય મિત્રો? આ કુલ સરેરાશ જીવનકાળ મળ્યો ટી વડે ગુણવાના છે. આ ટી વધારાના એડ કર્યા ન્યુક્લિયસ ની સંખ્યા સાથે, કૌંસમાં એવું તો લખી દેવું, ન્યુક્લિયસ ની સંખ્યા ગુણ્યા ટી. જે કોના જેટલું થાય મૂલ્ય કેવું હોય? તો સરેરાશ જીવનકાળ કુલ જીવનકાળ. ક્લિયર? હવે કેટલાક ન્યુક્લિયસો આમાં કેવા હોય? ટૂંકા. અને કેટલાક ન્યુક્લિયસો લાંબા હોય, બીજા કેટલાક લાંબા સમય સુધી જીવિત રહ્યા હોય, એટલે ટૂંકા અને લાંબા હોય છે. આથી સરેરાશ જીવનકાળ શોધવા માટે આપણે આ પદને જીરો થી ઇન્ફિનિટી, જીરો થી અનંત સુધીના બધા સમયો પરનો સરવાળો, સમય પરનો સરવાળો સંકલનમાં મેળવવો જોઈએ. સમલે શું? સંકલન. આ માટે તેને ટી બરાબર જીરો સમયની કુલ ન્યુક્લિયસની સંખ્યા એન જીરો વડે ભાગવા જોઈએ. આ જે કુલ સરેરાશ જીવનકાળ લાયા આપણે એને કોના વડે ભાગવા પડે? કુલ ન્યુક્લિયસની સંખ્યા એન જીરો વડે ભાગીએ તો આપણને સરેરાશ જીવન કાળ મળી જાય. ડાયરેક્ટ સૂત્ર છે એટલે આ સૂત્રનો ખાસ તમારે ઉપયોગ કરવાનો છે. ફરી દેખજો, સમજાવું. જે લાંબા અને ટૂંકા સમયગાળા માટે જીવિત રહ્યા છે એના પરથી કીધું જે ન્યુક્લિયસ નો કુલ જીવન કાળ લાય એને કુલ ન્યુક્લિયસ ની સંખ્યા વડે ભાગ્ય, કારણ કે આવા તત્વો દરેક આ તો એક છે, આવા જીરો થી ઇન્ફિનિટી સુધી સંકલન લઈએ અને એને એન જીરો વડે ભાગીએ તો આપણને સરેરાશ જીવન કાળ ટો મળે છે. માટે ટો બરાબર દેખ્યું લેમડા એન જીરો કેવા છે? અચળ. સંકલન જીરો થી ઇન્ફિનિટી એની માઇનસ લેમડા ટી ઇન્ટુ ટી ડીટી ભાગ્યા એન જીરો કુલ ન્યુક્લિયસ ની સંખ્યા વડે ભાગી કરો. એન જીરો ઉડી ગયા તો લેમડા સંકલન જીરો થી ઇન્ફિનિટી એની માઇનસ લેમડા ટી ઇન્ટુ ટી ડીટી. હવે આ જે પદ લાયા મિત્રો આનું સંકલન તમારે રફમાં કરવાનું છે અને સીધો જ આપણે જવાબ લખ્યો. સંકલન કરતા ટો બરાબર વન અપોન લેમડા થાય છે. ટો બરાબર કેટલા થશે? વન અપોન લેમડા. સમીકરણ નંબર બે એનું સાદું રૂપ આપ્યું નથી, સાદું રૂપ આપતા ડાયરેક્ટ લખવાનું, સાદું રૂપ આપતા સીધો જ જવાબ કેટલો લઈ લીધો? ટો બરાબર વન અપોન લેમડા. તો સરેરાશ જીવનકાળ મળ્યો. સરેરાશ જીવનકાળ એ શયનીયતાંક વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં? લેમડા શું છે? શયનીયતા એના વ્યસ્ત પ્રમાણ. પહેલું સમજાય તું ડીએન અપોન ડીટી બરાબર માઇનસ લેમડા એન લીધા હતા એ શયનીયતા. બીજું આર બરાબર લેમડા એનમાં પણ લીધા, એમાં પણ શયનીયતાંક આવે છે. તો શયનીયતાંક ટૂંકા અને અચળ મૂલ્ય છે. તો હવે જો જનરલ સમીકરણ બંનેને ભેગા કરો તો વન હાફ બરાબર એલ એન ટુ બાય લેમડા બરાબર
टू करता बनाओ, वन अपन लेमडा की जगह शू लखी सकता है टू, तो टू एल एन टू थी गया। आप बुक में आ समीकरण आप तो मूल्य वालू तमारे एमसीक्यू माटे याद रखवानू, एमसीक्यू माटे। चलो दीजिए टू वन हाफ बराबर एल एन टू की कीमत 0.793 अपन लेमडा बराबर 0.793 टू, तो आना पर कही सकते कई किंमत मोटी तो सरेराश जीवन काल मोटो थशे कारण के 0.793 એટલે છેદમાં લાવશો એટલે તમે કહી શકશો ક્લિયર। તો માટે આપણું સમીકરણ થઈ એમસીક્યુ માટે 2 1/2 બરાબર 0.793 ભાગ્યા લેમડા બરાબર 0.793 ટો, બરોબર ક્લિયર મિત્રો। એટલે આ 2 1/2 અર્ધ આવ્યું સરેરાશ જીવન કાળ અને સૈન્યતા અચરા। હવે નીચે થોડી સમજૂતી છે, જે રેડિયોએક્ટિવ તત્વો જેવા કે તમે લીધા ટ્રિટિયમ પ્લુટોનિયમ टूंको जीवन काल धरावे छे, केवो जीवन काल धरावे छे टूंको, एटले के तेमनो अर्ध आयु विश्व ब्रह्मांड नी उम्र आश्रे 1500 करोड़ वर्ष करता पण घणा ओछा छे, 1500 करोड़ वर्ष करता पण केवा छे ओछा छे, माटे ते बधा घणा समय अगाउ थी क्षय पामी गया छे, वर्षो पहला जेवो विभाजन थई गयु हशे क्षय पामी गया छे, अने तेथी तेवो कुदरतमां મરી આવતા પણ નથી, કુદરતમાં આપણને પ્રાપ્ત નથી થતા ટ્રિટિયમ અને પ્લુટોનિયમ, માટે આપણે એમને મેળવવા માટે શું કરીએ છીએ કૃત્રિમ રીતે મેળવીએ છીએ। જો કે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે ન્યુક્લિયસની પ્રક્રિયામાં તે મેળવી શકાય છે, આ કુદરતી તત્વો છે એ ઓલરેડી પહેલેથી જ રેડિયોએક્ટિવ તત્વો નાશ પામેલા છે, અમુક રેડિયોએક્ટિવ તત્વો ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરીને આપણે એને પ્રાપ્ત કરી અને એનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, ક્લિયર। તો એની સારાંશ આપણે કેવી રીતના થાય છે એની વાત આ લેક્ચર ની અંદર આપણે બે પ્રશ્નો અર્ધ આવ્યું અને સરેરાશ જીવનકાળ સમજાયા છે, તમારી નોટબુકમાં લખી મિત્રો અને તૈયાર કરવાના છે, અને આગળના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર।